હેલો ફ્રેન્ડ્સ, ફરી પાછું તમારું એકવાર સુપર સહેલિયામાં ફરીથી સ્વાગત છે. હું પ્રીતિ પટેલ આજે રાજમાની રેસીપી લઈને આવી છું. ઉનાળામાં સાંજે શાકની બહુ જ તકલીફ થતી હોય છે, શું બનાવીએ શું બનાવીએ. તો રાજમા વિથ રાઈસ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. તો આ રાજમા બ્રેડ રાજમા છે, મેં આખી રાત એને પલાળી દીધા છે, અત્યારે હવે ફૂલી ગયા છે. હવે આપણે આ પાણી ડ્રેન કરી દઈશું, એક બે વાર ધોઈ નાખીશું અને એમાં થોડું સોલ્ટ નાખી અને વિસલ વગાડીશું. લગભગ 4 થી 5 વિસલમાં થઈ જતા હોય છે. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે મેં એની વિસલ વગાડી દઈએ. આ ઢાંકણું છે એની ઉપર આપણે આવું ટીશ્યુ પેપર ફિટ કરી દઈશું અને પછી વિસલ મૂકીશું, એટલે જે એક્સેસ વોટર બહાર લીક થશે એ બધું આ ટીશ્યુ પેપર એબ્સોર્બ કરી લેશે અને તમારું ગેસ ખરાબ નહીં થાય. તો ચાલો કુકર બંધ કરી દઈએ. હવે આપણે એની ઉપર વિસલ મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે ટીશ્યુ પેપર આખો વેટ થઈ ગયો છે. એક ટીશ્યુ પેપર ઉપર ફિટ કરી દો છો તો સરસ તમારું ગેસ ચોખ્ખો રહેશે. તો ફ્રેન્ડ્સ, લેટ્સ ચેક કે આપણા રાજમા થયા છે કે નહીં. તો રાજમા આપણા સરસ બોઇલ થઈ ગયા છે. હવે આપણે એનો મસાલો રેડી કરીશું. આપણે લઈશું લસણ, આદું, ધાણા, 3 ડુંગળી, 3 ટામેટા, રાજમા મસાલા, અને મસાલાના ડબ્બામાંથી લઈશું લાલ મરચું, હળદર, ધાણા જીરું, વઘારમાં જીરું. જીરું ઓપ્શનલ છે, વઘારમાં નાખવું હોય તો નાખવાનું, નહીં તો ચાલે. અને આપણે લઈશું આ શેકેલું જીરું. તો લેટ સ્ટાર્ટ. તો સૌ પ્રથમ આપણે મસાલો બનાવી દઈએ. તો આ હું લઉં છું 2 ચમચી રાજમા મસાલો. એમાં આપણે નાખીશું 1 ચમચી રેડ કાશ્મીરી મરચું, આનો કલર આવે છે, તીખાટ બહુ નથી આવતી. ધાણા જીરું 1.5 ચમચી, હળદર, અને હવે આપણે એમાં એડ કરીશું, આને બરાબર મિક્સ કરી દઈશું અને એમાં એડ કરીશું પાણી. આ પેસ્ટ તમારે બનાવીને રેડી રાખવાની છે. આપણા ડુંગળી ટામેટા શેકાય પછી આપણે એડ કરીશું. તો આપણે ઓનિયન કટ કરીને મિક્સીમાં નાખી છે, સાથે આપણે લસણની કળીઓ પણ નાખી દઈશું, આદુનો ટુકડો પણ, અને હવે આપણે એને મિક્સી કરીને પેસ્ટ બનાવી લઈશું. તો પેસ્ટ આપણી રેડી છે. હવે એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકીને વઘાર કરીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આ જીરું નાખીશું. જીરું ઓપ્શનલ છે, મેં પહેલાં પણ કહ્યું, એડ કરવું હોય તો કરવાનું, નહીં તો ડાયરેક્ટ પેસ્ટ નાખી દેવાની. ડુંગળી આપણે સાંતળીશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. ડુંગળી રેડી થાય ત્યાં સુધી આપણે ટોમેટોની પેસ્ટ સાઈડમાં બનાવી લઈએ. તો ટોમેટોની પેસ્ટ પણ બની ગઈ છે.
ડુંગળી બી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આપણે એમાં એડ કરી દઈશું. તો ઓનિયન સરસ આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એમાં ટોમેટોની પ્યુરી એડ કરીશું. હવે આને પણ તેલ છૂટે ત્યાં સુધી સરસ આપણે એને શેકીશું. તો આપણી આ ગ્રેવી સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે એમાં એડ કરીશું આ જે પલાળેલો મસાલો હતો એ હવે આપણે એમાં એડ કરી દઈશું અને એને સરસ ધીરા તાપે ફરી શેકીશું. મસાલો શેકાશે તો જ એનો ફ્લેવર આવશે. આપણે આમાં થોડું શેકેલું જીરું પણ એડ કરીશું. શેકેલું જીરું અને પણ સરસ હલાવીશું. શેકાશે એટલે થોડી સ્મેલ આવશે. મીઠું પણ આપણે અત્યારે જ એડ કરી દઈશું. ગ્રેવીનો કલર સરસ આવી ગયો છે. કાશ્મીરી મરચું વાપરો એટલે કલર ફાઇન જ આવે છે, પણ એમાં તીખાટ ઓછી હોય છે. જો તીખું પણ જોઈતું હોય તો એક ચમચી કાશ્મીરી મરચું અને એક ચમચી એવરેસ્ટનું તીખાલાલ આવે છે એ વાપરવું. તો મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે, સ્મેલ આવી ગઈ છે. હવે આપણે આ બોઇલ્ડ રાજમા છે એ બધા એડ કરી દઈશું. એનું પાણી પણ આપણે એડ કરી દઈશું. હવે એને સરસ ઉકળવા દઈશું. તો આપણા રાજમા ઉકળશે પછી લાસ્ટમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું જેનાથી ફ્લેવર બહુ જ સરસ આવી જાય છે. તો રાજમા આપણા ઉકળી ગયા છે. હવે જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે એ છે આપણો ગોળ. ખટાસ હોય એટલે ગુજરાતીઓને એને સરભર કરવા ગળ્યું તો જોઈએ જ. અને ખરેખર ગોળ નાખવાથી ખટમીઠો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. સાથે આપણે એને ગાર્નિશિંગ માટે ધાણા પણ નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, ગોળ ઓગળી જાય એટલે આપણા રાજમા રેડી ટુ ઈટ છે. યુ કેન સર્વ અને આપણે રાઈસ સાથે સર્વ કરીશું. તો રાજમાને આપણે રાઈસ સાથે સર્વ કરી લીધા છે. હવે થોડું આપણે ભાતમાં ઘી પાડીશું કારણ કે ઘી વગરનું તો જમણ હોય જ નહીં. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. And keep watching all our videos. Thank you.